વિદ્યાર્થી મિત્રો હરેશ ગેહલોત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલું બે લાયકોન દબાવો જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પીએસસી પરીક્ષા આપતા સૌ બાળ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિદ્યાર્થી મિત્રો પીએસસી પરીક્ષાની અંદર ચાર વિભાગ હોય છે વિભાગ એક વિભાગ બે વિભાગ ત્રણ અને વિભાગ ચાર વિભાગ એકની અંદર ગુજરાતી પચાસ પ્રશ્નો અને પચાસ માર્કનું પૂછાય છે વિભાગ બે સામાન્ય જ્ઞાન એકાવનથી થી સો પ્રશ્નો એનો મતલબ કે પચાસ પ્રશ્ન અને પચાસ માર્કનું પૂછાય છે વિભાગ ત્રણ ગણિત એની અંદર પણ પચાસ પ્રશ્નો પૂછાય છે વિભાગ ચાર એની અંદર પણ વિજ્ઞાન અને વિજ્ઞાન મતલબ મેં પર્યાવરણ પચાસ માર્કનું પૂછાય છે આ તમામ વિભાગની અંદર કુલ બસો ગુણ હોય છે જેની અંદરથી આપણે માર્ક્સ મેળવવાના રહે છે તો ચાલો આપણે પ્રશ્નોને સવિસ્તર સમજીએ તો સૌ પ્રથમ જોઈએ પ્રશ્ન એક હું નિર્જીવ છું તો એની અંદર વિકલ્પ એ આવશે ટેબલ એ નિર્જીવ છે બાકીના વિકલ્પો સજીવ છે બે સૂર્ય કઈ દિશામાં ઉગે છે તો સૂર્ય એ પૂર્વ દિશાની અંદર ઉગે છે વિકલ્પ બી એ આપણો સાચો જવાબ આવશે પ્રશ્ન ત્રણ મારી કળા રોજ બદલાય છે તો વિકલ્પ સી ચંદ્ર આપણે જોઈએ છીએ કે ચંદ્રની કળા રોજ બદલાતી હોય છે ત્યારબાદ પ્રશ્ન ચાર હું સજીવ છું તો વિકલ્પ સી આવશે આંબો એ સજીવ છે પ્રશ્ન પાંચ લીમડો શું છે તો લીમડો એ ઝાડ છે કારણ કે ઊંચા ઊંચા જે વૃક્ષો હોય એને ઝાડ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન છ સૌથી વધુ કઠણ હોય તેવી વસ્તુ કઈ છે તો વિકલ્પ બી આવશે પથ્થર એ સૌથી કઠણ છે બાકી રૂ રબર અને ભીની માટી એ કઠણ હોતા નથી નરમ હોય છે ત્યારબાદ સાતમું હું હવાને ફેફસા સુધી પહોંચાડું છું વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણી શ્વાસનળી આવશે વિકલ્પે કારણ કે શ્વાસનળી એ છે ફેફસા સુધી હવાનું અવર જવર કરતો એક અંગ છે આપણું ત્યારબાદ આઠ હું વેલો છું તો વિકલ્પ આવશે સી કારેલા એ વેલો છે કારણ કે જમીન ઉપર પથરાયેલા જોવા મળે છે બાકીના એ વેલાની અંદર આવતા નથી ત્યારબાદ પ્રશ્ન નવ હું છોડ છું તો એની અંદર આવશે વિકલ્પ બી તુલસી તુલસી એ છોડ છે નાનો છોડ છે એ આપણા ઘરે પણ જોવા મળે છે ત્યારબાદ વિકલ્પ દસ નીચેનામાંથી સૌથી નરમ વસ્તુ કઈ તો એની અંદર આવશે વિકલ્પ એ રબર એ સૌથી નરમ છે લાકડું દીવાલ અને લોખંડ એ કઠણ હોય છે નરમ આપણને જોવા મળતા નથી ત્યારબાદ પ્રશ્ન અગિયારની અંદર જોઈએ દેડકો સાના વડે શ્વાસ લે છે તો વિદ્યાર્થી મિત્રો દેડકોય નાક વડે શ્વાસ લેશે એની અંદર આવશે વિકલ્પ ડી આવશે ત્યારબાદ પ્રશ્ન બાર મને શેકીને બનાવવામાં આવે છે તો એની અંદર આવશે વિકલ્પ સી રોટલો એને શેકવામાં આવે છે પૂરી એને તળવામાં આવે ભજીયાને પણ તળવામાં આવે અને ખીચડીને બાફવામાં આવે છે માટે એ વિકલ્પો આવશે નહીં તેર નીચેનામાંથી કયો ખોરાક બાફીને બનાવવામાં આવે છે તો એની અંદર આવશે વિકલ્પ બી ભાત એને બાફવામાં આવે છે ભાખરીને શેકવામાં આવે રોટલીને પણ શેકવામાં આવે દાળ વડાને તળવામાં આવે છે માટે પ્રશ્ન ચૌદ કયું પ્રાણી ચૂઈ વડે શ્વાસ લે છે તો આની અંદર ખાસ ધ્યાન રાખશું વિકલ્પ ડી માછલી એ ચોઈ વડે શ્વાસ લેશે બાકીના વિકલ્પો આવશે નહીં પ્રશ્ન પંદર શરીરનો વિકાસ કરે છે તો માછલી એ શરીરનો વિકાસ કરે છે લીંબુ શરબત તાજી છાસ ભાત એ વિકલ્પો નહીં આવે એ ખાવાથી શરીરનો વિકાસ થાય પણ શરીરમાં વધારો કોનો થાય તો માછલીનો થશે ત્યારબાદ પ્રશ્ન સોળની અંદર જોઈએ વૃક્ષ કોના દ્વારા શ્વાસ લે છે તો વૃક્ષની અંદર આવશે વિકલ્પ બી પાન પાન દ્વારા હંમેશા વૃક્ષો શ્વાસ લેતા હોય છે બીજા અંગો દ્વારા શ્વાસ લેશે નહીં પ્રશ્ન સત્તર નીચેનામાંથી કઠોળ કયું છે તો વિકલ્પ ડી આવશે વટાણા કારણ કે વટાણા વટાણાને દબાવવાથી એના બે ભાગ થશે બાકીના બાજરી ઘઉં જુવાર એ અનાજ છે માટે વટાણા આવશે અઢાર દ્રાક્ષની વનસ્પતિ કયા પ્રકારની છે તો વિકલ્પ એ આવશે વેલો વેલા પ્રકારની છે ત્યારબાદ ઓગણીસની અંદર બારમાસી એ કયા પ્રકારની વનસ્પતિ છે તો જેની અંદર આવશે વિકલ્પ સી છોડ આપણે જોયું શાળાની અંદર બારમાસી જોઈએ પણ જોઈએ નાનકડું છોડ હોય છે એની અંદર ત્યારબાદ પ્રશ્ન વીસ નીચેનામાંથી અનાજ કયો છે તો મકાઈ એ અનાજ છે બાકીના વિકલ્પો બી સીડી મગ તુવેર ચણા એ કઠોળ છે માટે અનાજની અંદર આવશે નહીં માટે આપણો વિકલ્પ એ એ સાચો જવાબ થશે ત્યારબાદ પ્રશ્ન નંબર એકવીસ જોઈએ નીચેનામાંથી કયો વિકલ્પ અન્ય ત્રણ વિકલ્પોથી જુદો પડે છે તો વિકલ્પ ડી કાચબો જુદો પડશે કારણ કે પાણીમાં રહેશે બાકીનો વિકલ્પ એ પોપટ મોર ને કબૂતરે પક્ષી છે હવામાં ઉડે છે કાચબો હવામાં ઉડશે નહીં વિકલ્પ પ્રશ્ન બાવીસ ઉત્તરાયણ પર સૂર્ય કઈ રાશિમાં પ્રવેશે તો મકર રાશિમાં પ્રવેશે અને ઉત્તર ભારતના જે દેશ છે રાજ્ય છે એ એની અંદર દિવસ મોટો થશે ત્યારબાદ ત્રેવીસની અંદર પૃથ્વીનો ઉપગ્રહ ખાલી જગ્યા છે તો ચંદ્ર એ આપણો પૃથ્વીનો ઉપગ્રહ છે ચોવીસની અંદર ધ્રુવનો તારો કઈ દિશામાં દેખાય છે તો વિકલ્પ ડી આવશે ઉત્તર દિશાની અંદર ધ્રુવનો તારો જોવા મળે છે આપણે સવારના વહેલા પાંચ વાગે જોઈ શકીએ છીએ પચીસમો પારદર્શક પદાર્થ કયો છે તો હવા પારદર્શક છે શા માટે તો હવાની આરપાર આપણે જોઈ શકીએ છીએ આપ જોશો કે હવાની આજુબાજુમાં તમારી આજુબાજુ કોણ ફરે છે તો એને જોઈ શકીએ લાકડું પથ્થર કપ કાપડ એની આરપાર આપણે જોઈ શકતા નથી માટે તો વિદ્યાર્થી મિત્રો આવા રસપ્રદ પ્રશ્નોની સાથે આપ આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેશો જેથી કરીને અમે પીએસસી એક્ઝામના તમામ પ્રશ્નોની સવિસ્તરને ઊંડાણપૂર્વકની ચર્ચા આપણા સુધી પહોંચાડી શકીએ